બોલિવૂડ જગતમાં આપનું સ્વાગત છે। બોલિવૂડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારે ગઈકાલે સવારે 7:30 વાગે વિશ્વને અલવિદા કહ્યું હતું। તેમના નિધનથી સમગ્ર દેશમાં શોકની લાગણી પસરી છે। સેલિબ્રિટીથી લઈને દિગ્ગજ નેતાઓ અને નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે। સાથે સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને દિલીપ કુમારના અવસાન પર દુઃખ વ્યક્ત કર્યું છે। ભારતમાં જ નહીં પરંતુ પાકિસ્તાનમાં પણ દિલીપ કુમારને યાદ કરી રહ્યા છે। પાકિસ્તાનના મંત્રીએ વ્યક્ત કર્યો શોક। દિલીપ કુમારના અવસાન પર પાકિસ્તાન મંત્રી ફવાદ હેઝુએ લખ્યું, દિલીપ કુમાર નથી રહ્યા, વિશ્વભરમાં કરોડો લોકો તેમને પ્રેમ કરતા હતા, ટ્રેજેડી કિંગને હંમેશા યાદ કરવામાં આવશે। પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફરીદીએ શોક વ્યક્ત કરતા લખ્યું, વાસ્તવમાં આપણે અલ્હાના છીએ અને અલ્હા માટે આપણે પરત ફરીશું। ખૈબર પખ્તુન ખ્યાવીથી મુંબઈ અને દુનિયાભરના યુસુફ ખાન સાહેબના ચાહકો માટે એક મોટું નુકસાન છે, તેઓ આપણા હૃદયમાં જીવે છે। સાયરા બાનુ સાહિબા પ્રતિ ખૂબ જ સંવેદના। 10 સ્ટાર લિયેન્ડર પેઝ અને મહેશ ભૂપતિને તમે અત્યાર સુધી ફક્ત ટેનિસ કોર્ટમાં જ જોયા હશે, પરંતુ હવે ટૂંક સમયમાં જ બંને વેબ સિરીઝમાં જોવા મળશે। હા, ભલે આ જોડી બંને વચ્ચે કેટલાક વિવાદોને કારણે અલગ થઈ ગઈ હતી અને બંને સાથે ટેનિસ રમવાનું બંધ કરી દીધું હતું, પરંતુ હવે વર્ષો પછી બંને એક સાથે પડદા પર જોવું રસપ્રદ રહેશે। વેબ સિરીઝ તેમના પર છે, જ્યાં બંને સિરીઝની વચ્ચે એકબીજા વિશે કહેવા જોવા મળશે। નિતેશ તિવારી અને અશ્વિની અય્યરે દિગ્દર્શન કર્યું હતું। વિબલ્ડન મેન્સ ડબલ્સનો ખિતાબ જીતનાર આ જોડીની અદ્ભુત મુસાફરી આ બાયોપિકમાં બતાવવામાં આવશે। બે એકદમ રસપ્રદ બનશે। આ જોડીને આ ખિતાબ જીતીને 22 વર્ષ થયા છે અને આ ખાસ પ્રસંગે ડિરેક્ટરે આ વેબ સિરીઝ વિશે જણાવ્યું છે। બંનેને ઇન્ડિયન એક્સપ્રેસ તરીકે ઓળખવામાં આવે છે અને તમને જણાવી દઈએ કે લિયેન્ડર પેઝ અને મહેશ ભૂપતિની જોડીને ટેનિસની દુનિયામાં ઇન્ડિયન એક્સપ્રેસ કહેવામાં આવે છે। જ્યારે આ બંને ખેલાડીઓ કોર્ટ પર આવતા હતા, ફક્ત ટ્રોફી જીતવા માટે જ ઉતરતા હતા। બંને સાથે મળીને ઘણી મેચ રમી પણ પછી બંને વચ્ચે કેટલાક મતભેદોને કારણે આ જોડી છૂટી પડી। લાંબા સમય સુધી તેમના ચાહકો તેમને એક સાથે જોવા માંગતા હતા અને હવે તેઓ શ્રેણીમાં સાથે જોવા મળશે। ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં 1970ના દશકની ઝલક જોવા મળશે, જેમાં જોરદાર એક્શન સીન અને દેશભક્તિ જોવા મળશે। દેશ અને એક મિશન, જે ભૂજના ઘણા બહાદુર લોકોની જીત માટે ઓળખવામાં આવે છે, તેવી ફિલ્મ ભૂજની રિલીઝ ડેટ પણ સામે આવી છે। તમને જણાવી દઈએ કે ફિલ્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પ્રીમિયમ પર 13 ઓગસ્ટ 2021ના રોજ રિલીઝ કરવામાં આવશે। સાથે જ તમે આ ફિલ્મનું ટ્રેલર 22 જુલાઈ 2021ના રોજ જોઈ શકશો। આ ફિલ્મમાં સોનાક્ષી સિંહના સુંદરબેન જેઠા મધપરિયાના રોલમાં નજર આવશે, જે એક સમાજ સેવિકા હતી। તેમણે 299 મહિલાઓ સાથે ભારતીય સેનાના સાથ આપ્યો હતો। મહિલાઓની આ બહાદુર ફોજે સેના માટે એક રનવે તૈયાર કર્યો હતો। ભુજ એક વોર એક્શન ફિલ્મ છે, જે 1971ના ભારત પાકિસ્તાન વચ્ચે લડાયેલા યુદ્ધની સત્ય કહાની પર આધારિત છે। અજય દેવગનના આ ફિલ્મમાં ઇન્ડિયન એરફોર્સના વિંગ કમાન્ડ વિજય કાણિકનો રોલ પ્લે કરી રહ્યો છે। શાહરૂખ ખાનને દિલીપ કુમારના ઘરમાં પુત્રનો દરજ્જો મળ્યો હતો। દિલીપ કુમાર તેમને પોતાનો માનીતો પુત્ર માનતા હતા, આવું એ માટે કારણ કે શાહરૂખના પિતા તાજ મોહમ્મદ ખાનનો જન્મ અને પાલન પોષણ પેશાવરની એક ગલીમાં થયું હતું, જ્યાં દિલીપ કુમારનું બાપ દાદાઓનું ઘર છે। શાહરૂખ ખાને બાળપણની ફોટો શેર કરી હતી। થોડા મહિના પહેલા શાહરૂખ ખાને પોતાના પિતા સાથે બાળપણનો એક ફોટો શેર કર્યો હતો અને પેશાવરની યાદો શેર કરી હતી। આ ફોટો સાથે તેમણે લખ્યું હતું કે તે પોતાના 3 બાળકોને પોતાના પરિવારના ગૃહનગરમાં લઈ જવા માંગે છે। ઉલ્લેખનીય છે કે સિનેમાથી દુનિયાના મહાન અભિનેતા દિલીપ કુમારનો જન્મ પેશાવરમાં થયો હતો અને તેમણે પોતાના શરૂઆતના વર્ષો અહીં વિતાવ્યા હતા। પેશાવરનો કિસ્સો ફાની બજારમાં દિલીપની 100 વર્ષ જૂની પૈતૃક હવેલી પણ છે, જેને હવે પાકિસ્તાની સરકારે રાષ્ટ્રીય જાગીર જાહેર કરી છે। પડદા પર અને પડદાની બહાર દિલીપ કુમાર અને મધુબાલાની જોડી હિટ હતી। 9 વર્ષ સુધી બંનેનો પ્રેમ સંબંધ હતો,
મધુબાલા માટેની લાગણી દિલીપ કુમારે તેની આત્મકથાથી સબસ્ટેન્ટ એન્ડ ધી શેડોમાં વ્યક્ત કરી છે. દિલીપ કુમાર આત્મકથામાં સ્વીકારે છે કે તે મધુબાલા પ્રત્યે આકર્ષિત હતા. એક કલાકારના રૂપમાં અને એક ઔરતના રૂપમાં પણ દિલીપ કુમાર લખે છે, મધુબાલા ખૂબ જ સ્ફૂર્તિલી અને ખૂબ જ જીવંત મહિલા હતી, જેના મારા જેવા શરમાળ અને સંકોચ વ્યક્તિને સંવાદ સ્થાપિત કરવામાં કોઈ મુશ્કેલી પડતી નહોતી. જો કે આ પ્રેમ કથાનો સંજામ મધુબાલાના પિતાના કારણે લગ્ન નહોતો આવ્યો. મધુબાલાના પિતાએ લાગ્યું હતું કે દિલીપ વયમાં મોટા હતા.